જ્યારે પણ આપણે પૌવા બનાવીએ છીએ ત્યારે પૌવા સોફ્ટ નથી રહેતા તો એ માટે શું કરવું જોઈએ એની ખાસ ટીપ્સ અને ટ્રેક સાથે આજે આપણે પૌવા બનાવીશું તો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોજો તો સૌથી પહેલાં આપણે અહીંયા પૌવાને આપણે પલાળી દેવાના છે તો એ માટે બે કપ પૌવા મેં લીધેલા છે પૌવાને આ રીતે જારીમાં મૂકી અને પાણીથી પલાળવાના છે એને એકદમ પાણીની અંદર પણ નથી નાખવાના આટલે થોડું થોડું પાણી નાખી અને એમને પલાળી દઈશું તો આ રીતે બે વખત આપણે પલાળવાના છે પહેલી વખત પલાળી અને પાંચથી દસ મિનિટ માટે રાખી મૂકીશું તો આપણા પૌવા છે એ થોડા થોડા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે ફરીથી એમની અંદર પાણી નાખી અને પલાળી દેવાના છે આ રીતની પ્રોસેસ આપણે બે વખત કરવાની છે જેથી આપણા પૌવા એકદમ સરસ રીતે પલળી પણ જશે અને છૂટા પણ રહેશે તો બીજી વખત મેં પાણી નાખી અને પલાળી લીધા છે હવે આપણે પૌવાને સાઈડ પર મૂકી દઈએ અને એક કઢાઈની અંદર મેં અહીંયા તેલ લીધેલું છે તેલ લગભગ આપણે બે ચમચા જેટલું લેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમની અંદર અડધી નાની ચમચી રાઈ જીરું એડ કરી દઈશું ત્યારબાદ સિંગદાણા એડ કરી દઈશું હળદી અડધી નાની ચમચી લીલા મરચાં એક ચમચી ત્યારબાદ આ બધી વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે સિંગદાણાને આપણે બરાબર તેલની અંદર શેકી લેવાના છે ત્યારબાદ અહીંયા મેં કાંદા લીધેલા છે મેં અહીંયા એક મોટો કાંદો લીધેલો છે ત્યારબાદ કાંદાને આપણે બરાબર રીતે સોતે કરી લેવાના છે કાંદા બરાબર સોતે થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર એક ચમચી ખાંડ અને અડધું ટમેટું ટમેટાને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને લગભગ એકથી બે મિનિટ કૂક થવા દેવાનું છે ટમેટું એડ કર્યા પછી આપણે એમની અંદર લીંબુ એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને એક મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો આપણે જે પૌવા લીધેલા છે એ પૌવાની અંદર પણ આપણે બીજા મસાલાઓ એડ કરવાના છે અહીંયા આપણે જે મીઠું અને ખાંડ એડ કરેલું છે એ માત્ર કાંદાપુરતું જ એડ કરેલું છે તો હવે પૌવાની અંદર પણ આપણે મીઠું ખાંડ અને લીંબુ એડ કરી દઈશું તો અહીંયા મેં અડધી નાની ચમચી મીઠું લીધેલું છે ત્યારબાદ અડધી ચમચી ખાંડ અને લીંબુ લઈ લેશું આપણે તો લગભગ આપણે એક લીંબુ નાખવાનું છે અડધું લીંબુ આપણે કાંદાની અંદર નાખીશું અને અડધું પૌવાની અંદર અને બરાબર રીતે આને પણ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા એકદમ છૂટા થયા છે તો આ રીતે પૌવાની અંદર બધા મસાલા એડ કરવાથી આપણા પૌવા ખૂબ જ સરસ બનશે હવે પૌવાને આપણે કાંદાની અંદર એડ કરી દઈશું તો અહીંયા મારો વિડીયો થોડીવાર માટે પોઝ થઈ ગયેલો હતો મેં કાંદાની અંદર પૌવા એડ કરી દીધા હતા ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણા પૌવા છે એકદમ સરસ છૂટા થઈ ગયા છે પૌવાને કાંદાની અંદર એડ કર્યા પછી પાંચ મિનિટ ઢાંકીને રાખી મૂકવાના છે ત્યારબાદ એમની અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈશું તો આપણા પૌવા એકદમ તૈયાર છે તમે આ ટિપ્સ અને ટ્રીકસ સાથે જો પૌવા બનાવશો તો તમારા પોવા ખૂબ જ સરસ બનશે અને જો એ થોડીવાર માટે પણ પડ્યા રહેશે તો પણ આ રીતે એકદમ સોફ્ટ જ રહેશે તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી થોડી સેવ એડ કરી દઈશું તો આપણા કાંદા પોવા એકદમ તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરી દો જેથી તમને નોટિફિકેશન મળતી રહે